દર્શક મિત્રો, કટાસે આજે સમાચારમાં સૌનું સ્વાગત છે. હું છું રેશમા. જોઈએ સમાચારો વિસ્તારથી. શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક આવેલ વલી મેન્સનના જર્જરિત મકાનમાંથી ગઈકાલે સાંજે નરકંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક સાંઈબાબાના મંદિર પાછળ વલી મેન્સનના મકાન નંબર 19માં દીપિકાબેન શાહ વર્ષો જૂની બિલ્ડિંગ જર્જરિત થતા 3 વર્ષ પૂર્વે તેઓ મકાન ખાલી કરી અત્રેના આજવા રોડ પર ખાન સાહેબ એપાર્ટમેન્ટમાં રહેવા ગયા હતા. પરંતુ આ જૂના મકાનમાં દીપિકાબેન કેટલાક સામાન રહેવા દીધો હતો. ગત મે મહિનામાં કામ માટે જૂના મકાનમાં ગયા બાદ તેઓ તાળું મારીને જતા રહ્યા હતા. દરમિયાન કાલે સાંજે રૂની જરૂર પડતા દીપિકાબેન અને તેમનો પુત્ર નિશ્ચિત ત્યાં ગયો હતો અને તાળું ખોલીને ઘરમાં જતા જ માતા પુત્ર અંદરનું દ્રશ્ય જોઈ એકદમ હેપતાઈ ગયા હતા. કારણ કે ઘરમાં નરકંકાલ પડ્યો હતો. આ બનાવની જાણ નિશ્ચિતે પોતાના બનાવીને કેવલ બ્રહ્મભટ્ટને કરતા તેમણે તરત જ 100 નંબર પર માહિતી આપી હતી, જેના પગલે પાણીગેટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અંગે PIDR મકવાણાએ જણાવ્યું હતું કે અંદાજે 40 વર્ષનો અજાણ્યો વ્યક્તિ મકાનના પાછળના ભાગે આવેલી તૂટેલી જાળી વાટેથી ઘરમાં ઘૂસ્યો હતો. તેણે પહેરેલા કપડાની તલાશી લેતા મૃતકની ઓળખ છતી થઈ શકે તેવી કોઈ ચીજ વસ્તુ મળી ન હતી. 3 વર્ષથી મારું મકાન બંધ છે અને હું હમણાં છેલ્લી મે મહિનામાં આવી ગયેલી અને તે પછી હું અહીંયા આવી જ નથી. આજે હું મારા કામ માટે રૂ લેવા માટે હું આવેલી ત્યારે દરવાજો ખોલતા જ મને સામે બોડી પર દેખાય એટલે અમે નીચે જતા રહ્યા અને પછી અમે પોલીસને ઇન્ફોર્મ કર્યું. એક અમને અમે જોયું જ નથી કોની લાશ છે. આગળના રૂમમાં પડી ને જોઈ ને અમે સામે જ પડી એટલે અમે નીચે ભાગી ગયા અને પછી અમે 100 નંબર પર ફોન કર્યો, પોલીસને ઇન્ફોર્મ કર્યો. બંધ હતું અને મારે એક જ ચાવી છે અને હું છેલ્લે મે મહિના જૂન મહિનામાં મારું ઓપરેશન થયું ને પછી હું અહીંયા આવી જ નથી. શહેરના વાસના રોડ બસેરા કોમ્પ્લેક્સમાં આવેલી એક મોબાઈલની દુકાનમાંથી ચોરી કરનાર તસ્કરની પોલીસે ધરપકડ કરીને એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો. ગોધરા ખાતે રહેતા સાજિદ સિરાજભાઈ બુટવાલા અત્રેના બસેરા કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવે છે. થોડા મહિના પૂર્વે તેમની દુકાનમાંથી રોકડા 12,000 અને મોબાઈલ ફોનની ચોરી થઈ હતી, જે અંગે JP પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સિદ્દીક યુસુફને ઝડપી પાડી JP રોડ પોલીસના હવાલે કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સબસિડી ગ્રાહકોના બેંકના એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થાય તેવી જાહેરાત થયા બાદ તેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. આ ફોર્મ ભરીને ગેસ એજન્સીઓને ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે એવી અફવા ફેલાતા આજે ગેસ એજન્સીઓની બહાર સબસિડીના કેન્દ્રો માટેની મોટી લાઈનો જોવા મળી હતી. પરંતુ વાસ્તવિકતામાં પેટ્રોલ પંપનો શુભારંભ અમારી નિશ્ચિતતાઓ સબસિડીની લાભ લેવા માટે પૈસા કમાઈ વળતર આપવામાં આવશે. જથ્થાની સંપૂર્ણ ખાતરી સાવલી શહેરને અને સાવલી તાલુકાની જનતાને રાહ જોવાની જરૂર છે. હજુ 31 ડિસેમ્બર સુધી આ ચાલશે એટલે ઉતાવળ કરવાની કઈ જરૂર નથી. ડોક્યુમેન્ટ્સમાં દરેક જે ટ્રાન્સફર માટેના હોય છે એમાં ડેથ સર્ટિફિકેટ હોય એ એની મેઇન પાવતી, પાસબુક અને આપણે રેસિડન્સ પ્રૂફ, આઈડેન્ટિટી પ્રૂફ એ બધું રજૂ કરવાનું હોય છે. નવી યોજના એટલે કે આ આધાર કાર્ડ પ્રમાણે જે ભરવાનું છે એના માટેનું જ છે અને સબસિડી માટેનું જ છે એટલે બેંકનું એકાઉન્ટ નંબરમાં એડમિટ થશે એટલે ગવર્મેન્ટ ડાયરેક્ટ એમને સબસિડી આપશે. સબસિડી એ તો ગવર્મેન્ટ નક્કી કરશે એ પ્રમાણે આવે ને. અત્યારે એ જ છે, જ્યાં સુધી ગવર્મેન્ટ સબસિડીનું કમ્પ્લીટ પૂરું નહીં થાય ત્યાં સુધી એ વેલિડ થવાનું નથી. જ્યારે થઈ જશે એટલે તાત્કાલિક એમાં ડાયરેક્ટ ટ્રાન્સફર થતું જશે બેંકમાં જ. હજુ માર્ચ મહિના સુધી છે, માર્ચ મહિના સુધી આ ફોર્મ ચાલશે. માજી કાઉન્સિલર છું અને આ ગેસના ફોર્મ વિતરણ માટે અહીંયા આગળ આવેલા છે. એમાં જે સબસિડી આપવાના છે શું છે તે પબ્લિકને બરાબર ખબર તો છે જ નહીં કે શું સબસિડી આલવાની છે, ક્યાં આગાડીથી આલવાની છે. એના કરતાં એવી રીતના સહેલું પડતું હતું કે બાટલાવાળાને પૈસા આપી દેતા હતા અને લઈ લે. આ તો હવે કોણ બ્લેક કરે ને કોના લીધે કોને ધોકો ખાવો પડે એટલે બહુ જ મગજમારી છે. અને આધાર કાર્ડ જેની પાસે ના હોય એ લોકોને પણ ઉપાધિત થાય છે, લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને કે
કેવી રીતે કાઢવાની, ક્યાં ગાડી આધાર કાર્ડ, તો એ કોઈને ખબર હોતી નથી. એટલે લગભગ 2-3 કલાકથી પબ્લિક ઉભી રહે છે લાઈનમાં, એટલે બહુ જ કંટાળી જાય છે. હું મારા ગેસની આ જે સબસિડીનું ફોર્મ ભરવાનું હતું, એના ડોક્યુમેન્ટ ને બધું જમા કરાવવાનું હતું. ફોર્મ ભર્યું, ડોક્યુમેન્ટ જમા કરાયા, હવે મારી ચોપડી બદલવાની છે, જૂની થઈ ગઈ છે, પણ એને તો વાર લાગશે એવું અહીંયા ગાડીથી કહે છે, એટલે એ તો વાંધો નહીં, પછી કરાવી દઈશું. પણ સર 3.5 કલાકથી અમે અહીંયા ઊભા છે, કોઈ રિસ્પોન્સ નથી કે ભાઈ અમે આગળ કેવી રીતે જઈએ. ફટાફટ ફોર્મ નથી આવતા, ઘરડા માણસો કઈ જશે? 3.5 કલાકથી એક ફોર્મ માટે માણસ ઊભો રહેશે તો આખો દાડો એનો નીકળી જશે. પછી બીજા દિવસે પાછી રજા પાડીને અમે 500 રૂપિયા રોજ બગાડીને બી 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર માટે પાછું અહીં આવવાનું આમના માટે, તો અમે કઈ જાણું? આની કોઈ ઓથોરિટી તો કરો કે ભાઈ ફોર્મ ફટાફટ આગળ મોકલવામાં આવે, કે માણસને ફટાફટ મોકલો કે બીજાનો નંબર લાગે, બીજા પણ ઘરે લઈને જાય. અહીંયા ફોર્મ જ નથી મળતા તો અમે ભરીશું કેવી રીતે નામ ટ્રાન્સફર માટે? મુદત નામ ટ્રાન્સફર કરાવવું છે મારે. કારેલીબાગ એલએનટી સર્કલ પરથી પસાર થતી વેળાએ કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. વિશાલ વણકર પોતાની મારુતિ ફ્રન્ટી કાર લઈને દશરથથી કારેલીબાગ તરફ જતા હતા ત્યારે અચાનક શોર્ટ સર્કિટને કારણે કારના એન્જિનમાં ધુમાડા સાથે આગ લાગી હતી. વિશાલભાઈએ કારને સાઈડમાં થોબાવી ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો, પરંતુ આગ જોત જોતામાં સમગ્ર કારમાં પ્રસરી ગઈ હતી. ફાયર બ્રિગેડ આવતા પહેલા જ આગને કારણે કાર હતી ન હતી થઈ ગઈ. કારલીબાગથી દશરથ જઈ રહ્યા હતા, મારુતિ 800 પેટ્રોલ પર ગાડી હતી અને મારું નામ તુષાર ભીવણકર. આગળ શોર્ટ સર્કિટ થયેલી, ધુમાડો નીકળ્યો એટલે અમે ગાડી સાઈડ પર લઈ લીધી અને ધુમાડો વધારે નીકળ્યો એટલે બંને જણ ઉતરી ગયા અને ગાડી આ ફાયર આવતા આવતા સળગી ગયા. અહીં બસ આ રોડ ક્રોસ કરતા એલએનટી સર્કલ 101 પર ફોન કર્યો ફાયર બ્રિગેડને. હા, આખી ટોટલી લોસ છે. સેવા સદનની દબાણ શાખાની ટીમ દ્વારા આજ રોજ આરવી દેસાઈ રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. જયરત્ન બિલ્ડિંગથી શક્તિકૃપા સર્કલ સુધીના લારી ગલ્લાના દબાણો દૂર કરવા માટે વોર્ડ નંબર 5ના વોર્ડ ઓફિસરને સાથે રાખી દબાણ શાખાની ટીમ દબાણો દૂર કરવા ગયા હતા, પરંતુ લારીવાળાએ તેમને મચક ન આપતા ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. દરમિયાનમાં કોઈ ગુપ્ત પ્રેશર આવતા અમુક લારીઓ ઉતારવામાં આવી હતી. આ બાબતને લઈ દબાણ અધિકારી વસાવા સાહેબને પૂછતા તેઓએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને પોતાની જાણમાં આ વાત ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ લોકોમાં ચર્ચા હતી કે સ્થાનિક માથાભારે બુટલેગરના બીકના લીધે અમુક લારીઓ નીચે ઉતારાઈ હતી. આજે વોર્ડ નંબર 5 જયરત્ન બિલ્ડિંગથી આ શક્તિકૃપા સર્કલ સુધી વોર્ડ ઓફિસર, જમીન બાળા ક્લાર્ક સાથે રાખીને કામગીરી કરવામાં આવે. સાહેબ, લારીઓ ઉપર ચડાવી દીધી હતી ને નીચે ઉતારી દીધી, કોના કારણે ઉતારી દીધી? કોઈ ના, લારીઓ હજુ લેવાની જ છે, અમારે ઉતારવાની નથી. લારીઓ ઉતારીને અમે શૂટિંગ કર્યું છે, તમે આ બાજુ થોડીક બોલાચાલી થઈ લારીવાળા જોડે, સ્થાનિકો જોડે અમે લારી લેવાની જ છે. આગળ કાયદો બોલે છે એ રીતના, આ રીતે ચડાવ્યા પછી ઉતારી દેવાનું? ના ના ના, ઉતારવાનું કારણ શું સાહેબ? કોઈ અસામાજિકના લીધે કહેવામાં આવ્યું? ના ના, એવું નથી, અમે અહીંયા જ ઉભા હતા, મને કઈ ખ્યાલ નથી, એટલે કરાવી દઉં કામગીરી. ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અમિત શાહના 10 કરોડથી વધુ સભ્યો બનાવવાના અભિયાનને પાર પાડવામાં ભાજપી કાર્યકરો ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. ભાજપા પ્રમુખે થોડા સમય અગાઉ ભાજપાની ટીમ અને દેશની જનતાને ભાજપામાં વધુ માત્રામાં જોડાવા અને 10 કરોડથી વધુ સભ્યોની પાર્ટી તરીકે વર્લ્ડ રેકોર્ડમાં પ્રસ્થાપિત થવા માટે આહ્વાન કર્યું હતું, જે અંતર્ગત સમગ્ર ભારતમાં સદસ્યતા અભિયાન ચલાવાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠેર ઠેર સ્ટોલ લગાવી અને બેનરોમાં જાહેરાત દ્વારા લોકોને સભ્ય બનાવવા માટે આ કાર્યમાં લાગેલા છે, ત્યારે રેલવે સ્ટેશન ખાતે સદસ્યતા અભિયાન માટે લગાવેલ સ્ટોલ ખાતેથી પસાર થતા મુસાફરો ઝુંબેશ 31 માર્ચ સુધી ચાલવાની છે અને એના સંધાનમાં વડોદરા શહેરની ટીમ જુદી જુદી જગ્યાએ જુદા જુદા દિવસોએ આ સદસ્ય અભિયાનની અંદર લોકોને
ભાજપના સદસ્ય બનવા માટે આવકારે છે અને લોકો પણ ખૂબ જ ઉમંગથી આ સદસ્ય અભિયાનની અંદર જોડાય છે. અને જે રીતે નરેન્દ્રભાઈ આ દેશને આહ્વાન કર્યું છે કે 2019ની અંદર સમગ્ર દેશ સ્વચ્છ સુંદર અને વિકસિત દેશ બનાવવો છે તેની અંદર તમામ લોકો જે રીતે સહભાગી થઈ રહ્યા છે એ બદલ તમામ વડોદરા નગરજનોનો પણ અમે આભાર માનીએ છીએ. સમાચારો વચ્ચે સમય થાય છે એક નાનકડા વિરામનો, ત્યાં સુધી જોતા રહેજો કટારસે આજે સમાચાર. સમજદારી સાવધાનીમાં મકાનનું એલિવેશન એટલે શ્રી ગુરુકૃપા સ્ટોન આર્ટ. જોધપુરી પથ્થરના બારી બારણા ચોકટા કકેરા રેલિંગ કલાત્મક અને સુંદર કલાકૃતિ યુક્ત પ્રવેશ દ્વાર. કોઈ પણ આધુનિક અને પૌરાણિક સ્ટાઇલ ડિઝાઇનિંગ વર્ક કરી આપનાર અને કોઈ પણ પ્રકારનો પથ્થર ડિઝાઇનિંગ કરી આપીશું. તો અમારો સંપર્ક શ્રી ગુરુકૃપા સ્ટોન આર્ટ, ગેટ નંબર 1 જીઆઈડીસી મંજુસર સાવલી મેઇન રોડ મુકુટનગર બસ સ્ટોપ પાસે મંજુસર. અમારો ફોન નંબર અવશ્ય યાદ રાખો અને રખાવો, ભોમારામ ચૌધરી 7567555564 9714435144. મને આપેલ સ્વાસ્થ્ય સાથે સમાધાન કરશો? ના, નહીં ને. તો સીઝનમાં બારે માસ ભરવાના મરચા મસાલા ઉત્પાદક પાસેથી ખરીદવાનો આગ્રહ રાખો. માટે જ ઓમ બ્રાન્ડ મસાલાના ઉત્પાદક શ્રી રાજકમલ મસાલા, દરેક જાતના મરચા મસાલાના ઉત્પાદક. અમારે ત્યાં દરેક જાતના મરચા મસાલા, ડ્રાય ફ્રૂટ, કરિયાણા, કઠોળ જથ્થાબંધ ભાવે છૂટક મળશે. સાથે સાથે દળેલા મરચા મસાલા, પ્રીમિયમ મસાલા પાવડર, ડ્રાય ફ્રૂટ સાથેની ખરીદી માટે રાહ શેની જુઓ છો? તો આજે જ પધારો. શુદ્ધ સાત્વિક મરચા મસાલાના ઉત્પાદક શ્રી રાજકમલ મસાલા, ચોકંડી મેઇન રોડ 4 રસ્તા પાસે, વડોદરા. અમારો ફોન નંબર છે 2415180. વડોદરા શહેરમાં તમામ ફર્નિચર માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે અલવી ફર્નિચર, જ્યાં તમને મળશે વુડન સોફા સેટ, કવર સેટ, સોફા સેટ, તમામ પ્રકારના વુડન ફર્નિચર તેમજ આકર્ષક ડાઇનિંગ ટેબલ. એ તો ઠીક, પરંતુ સાથે મળશે ઓફિસ ફર્નિચર તેમજ સ્ટીલના કબાટ, માળિયા તથા તમામ પ્રકારના સ્ટીલના ફર્નિચર. સંપર્ક પ્રતાપનગર મેઇન રોડ સમૃદ્ધિ એપાર્ટમેન્ટની સામે, વડોદરા. ફોન નંબર 0265-241-2077. બીજી શાખા બરોડા ફર્નિચર કોઠી 4 રસ્તા પાસે, વડોદરા. ફોન નંબર 0265-241-1472. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુ અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બોડેલી મેં રુકને કે લિયે હલદન મોટેલ. હમારી વિશેષતા એસી ઓર નોન એસી રૂમ ઉપલબ્ધ. નજદીક મેં અદભુત નજારા દેખીએ. જાંબુઘોડા અભયારણ્ય, ઝંડ હનુમાન, હથણી ફોલ. આપ એક બાર હમારે યહાં પધારીએ. હમારા પતા સુરભિ કોમ્પ્લેક્સ, ઢોકળિયા ચોકડી, બોડેલી. હલદન મોટેલ કી ખાસ પેશકશ, અગરબત્તી, બોલ પેન ઓર ચાય. ये प्राप्त करने के लिए सुरभि कॉम्प्लेक्स, हल्दन मोटेल, ढोकरिया चौकड़ी के पास, बोडेली. हमारा संपर्क 0266522211. हमारा ईमेल आईडी shrihaldanmotel123@gmail.com. આજના ઝડપી યુગમાં યોગ્ય ઉચ્ચ ગુણવત્તા સભર શિક્ષણ એટલે વિદ્યા મંદિર વિદ્યાલય. અમારી સુવિધાઓ શિક્ષણ, રસ અને રુચિ. અમારે ત્યાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ છે. વિદ્યા મંદિર વિદ્યાલયમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓને અનુભવી અને નિપુણ શિક્ષકો દ્વારા ઇંગ્લિશ મીડિયમના બાળકોને માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને ચાર્ટ, મોડેલ, પ્રોજેક્ટ, કોમ્પ્યુટર દ્વારા નવીન પ્રણાલીનો પ્રયોગ. આજના યુગમાં કોમ્પ્યુટર વિનાના શિક્ષણની કલ્પના પણ શક્ય નથી. તો અમારે ત્યાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને એકાગ્રતા વધે તે માટે ઇન્ડોર આઉટડોર રમતોનું આયોજન.
તેમજ સહશૈક્ષણિક ક્ષેત્રે અમારું એટલે કે વિદ્યા મંદિર વિદ્યાલયનું ગૌરવ. અમારી શાળા વ્યાસ ભવન, સાઈબાગ સોસાયટી, વારસિયા રિંગ રોડ, વડોદરા. અમારો સંપર્ક 253-1313, 253-1414. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. દિવાળીપુરા ખાતે સકૃતેશ્વર મંદિરના 70 વર્ષ પૂર્ણ થતા શ્રી કષ્ટભંજન સેવા સમિતિ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો. દિવાળીપુરા ખાતે આવેલ સકૃતેશ્વર મહાદેવનું મંદિર કેટલાક વર્ષોથી આસપાસના રહીશો તથા શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આજરોજ શિવ મંદિરને 70 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે શિવભક્તો દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ તથા ભંડારાનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે પૂજ્ય હર્ષદ બાપા, ભરત ડાંગર, મેયર ભરત શાહ તથા સાંસદ રંજનબેન ભટ્ટ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમે અહીંયા દિવાળીપુરા વિસ્તારની અંદર સુકૃતેશ્વર મહાદેવના મંદિરના 70 વર્ષ પૂર્ણ થતાં 18મા વર્ષની અંદર મંગલ પ્રવેશ નિમિત્તે અમે આજરોજ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કર્યું હતું અને સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન છે, તેમજ કષ્ટભંજન સેવા સમિતિ દ્વારા આ પ્રોગ્રામની અંદર હજારોની સંખ્યાની અંદર ભાવિક ભક્તજનોએ પ્રસાદી લીધી છે અને સર્વ વિસ્તારના ભક્તજનો ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો છે. માનસિક વિકલાંગ બાળકો માટે વર્ષોથી કાર્યરત એવી સ્પંદન શાળા દ્વારા રમોત્સવ ઉજવવામાં આવ્યો. માનસિક વિકલાંગ બાળકોને શિક્ષણ આપવાની સાથે સાથે અન્ય બાળકોની જેમ તેઓ પણ અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે તેઓ પ્રોત્સાહન આપતી એવી સ્પંદન શાળા દ્વારા કેટલાક વર્ષોથી સહાયનીય પ્રયાસો થાય છે. આજરોજ વિશ્વ વિકલાંગ દિન સપ્તાહ અંતર્ગત સ્પંદન શાળા દ્વારા રમોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ રમતો બાળકોને રમાડાઈ તેમને પ્રોત્સાહિત કરાયા હતા, જેમાં 300 જેટલા બાળકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આજે વિશ્વ અપંગ દિન સપ્તાહના અનુલક્ષીનમાં માનસિક વિકલાંગ બાળકો માટે રમતગમત હરીફાઈ રાખી છે. વડોદરા તથા વડોદરા જિલ્લાની લગભગ 15 સ્કૂલના બાળકો અહીં આગળ રમતગમત માટે આવ્યા છે અને 300થી ઉપર બાળકોએ ભાગ લીધો છે. બાળકોના જે આ અપંગ દિવસોના હિસાબે અમે સ્પંદન જે અમારી સંસ્થા છે બનિયલ સિટી જેસી એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવે છે એ ઓર્ગેનાઇઝ કર્યું છે અને આનાથી બાળકોને આનંદ મળશે. અમે એમને મેડલ એનાયત કરવાના છે, દૂધ બિસ્કિટ અને કેળા એમને આપવાના છે અને આવી જ રીતે અમારો બીજો બાળકોના લાભ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ આવતીકાલે 9 તારીખે ધીરજ હોસ્પિટલના જોડે રહી સ્પંદન સ્કૂલ 3 વર્ષથી 30 વર્ષના બાળકો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવાના છે. એમાં દરેક પ્રકારના ડૉક્ટરો, નિષ્ણાત ડૉક્ટરો સેવા આપવાના છે અને આ વસ્તુ નિઃશુલ્ક છે, મફત છે. તો મારી વડોદરા જનતાને વિનંતી કે આ બાળકોને લઈ આપણા બાળકનો ચેકઅપ કેમ્પ કરાવે એવી અમારી અપીલ છે. અને અમારા આના બોલો સર કઈ કઈ રમતો મળવા અહીં આગળ અત્યારના સ્પેશિયલ ઓલિમ્પિક્સની
અનુલક્ષીને અમે સવારના 8:30 વાગે માર્ચ પાસ્ટ કર્યો. ત્યાર પછી બાળકોને 100 મીટર દોડ, 50 મીટર દોડ, 50 મીટર વોક, ડબ્બા પોર અને સબલ થ્રો અમે રમાડ્યો છે. સુધીના સમાચારો નવા અને તાજા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.